વિસ્તાર બનાસકાંઠાથી, જ્યાં પાલનપુર માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઇટમાં ગેસ ગળતરની ઘટના બની છે. 70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ છે. 2ની હાલત જેમાં ગંભીર છે. અસરગ્રસ્તો પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ગેસનો સિલિન્ડર આ સાઇટ પર ખાલી કરાયો હોવાની આશંકા છે. ફાયર ફાઇટર, પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળ પર આવી ગઈ છે. તો ગેસ ગળતરની આ ઘટના, સિલિન્ડર, એક ગેસનો સિલિન્ડર આ સાઇટ પર ખાલી કરાયો હોવાની આશંકા છે. જેના બાદ બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં માલણ દરવાજા પાસે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં ગેસનું ઘડતર થયું છે અને તેની આસપાસ રહેતા જે 15થી વધુ અસર જે રહીશોને પહોંચી છે. જે પ્રકારે અહીંયા તમને પાલનપુર સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો બતાવીશ કે જે દર્દીઓ છે એ સારવાર લઈ રહ્યા છે અને આ સારવાર છે એ પાલનપુરની જે બનાસ મેડિકલ હોસ્પિટલ છે તેમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે જે ગેસ ગળતરની ઘટનાને લઈને જે લોકો પીડિત થયા છે અને પીડિત છે આપણી સાથે જે છે પાલનપુરના જે બનાસ મેડિકલના જે ડીન છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, ખાસ કરીને આ જે દર્દીઓ આવ્યા છે કયા પ્રકારની એમની પરિસ્થિતિ છે? એમાં કંઈક ભંગારડ્યા ત્યાં આગળ કોઈક સિલિન્ડર એમણે કંઈક ખોલવા ગયા હશે. એ સિલિન્ડર ફાટવાથી આજુબાજુ જે ગેસ ફેલાઈ ગયો એના બાજુ આજુબાજુના રહીશો લોકોના ફેફસાની અંદર આ ગેસ જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી છે. આ લગભગ આશરે 25-એક જેવા પેશન્ટ અહીંયા આવ્યા છે અને એ પેશન્ટોને અત્યારે અહીંયા બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. એમાંથી એક દર્દી જ્યારે વધારે સિરિયસ છે તો એમને અત્યારે વેન્ટિલેટર ઉપર લીધા છે. બાકીના બધા દર્દીઓને ઓક્સિજનની સારવાર અત્યારે આપવામાં આવી છે અને જરૂરી ઇન્જેક્શન અને બધું આપવામાં આવ્યું છે. અત્યારે અહીંયા બનાસ મેડિકલ કોલેજની અંદર અત્યારે જે પણ થઈ શકેલી બધી જ ફેસિલિટી પૂરી પાડવામાં આવી રહી છે. તો બનાસ મેડિકલ હોસ્પિટલમાં જે 25 જેટલા લોકો છે તેમને અત્યારે સારવાર અપાઈ રહી છે ને હજુ પણ વધુ પીડિત લોકો આવે તેવી શક્યતાઓ છે. ત્યારે હોસ્પિટલના જે સૂત્રો છે અથવા તો જે સ્ટાફ છે તમામ પ્રકારની સારવાર તો કરી રહ્યો છે, પરંતુ આ ગેસ ગળતરની ઘટના બહુ ગંભીર છે. એક વ્યક્તિ ગંભીર છે અને અન્ય લોકો સારવાર હેઠળ છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.